સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લીમલા ખાતે કોબીજ પકવતા ખેડૂતે ખરીદેલા નામદારી એનએસ 196 કોબીજનું બિયારણ બેરસેરયુક્ત નીકળતા ખેડ બિયારણ પાણી દવા ખાતર મજૂરી સહિતનો ખર્ચ માથે પડતા રાતા પાણી રોવાનો વાળો આવ્યો હતો. ખેડૂત દ્વારા વર્તન માટે ગ્રાહકશી સુરક્ષા મંડળના દ્વારે પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકો શાકભાજીનો હબ છે અને અહીં મુખ્યત્વે શાકભાજીમાં કોબીજ ફ્લુવાવરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે લીમલાના ખેડૂતો દ્વારા પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ એગ્રીસ્ટારમાંથી નામધારી એનએસ 196 કોબીજનું બિયારણની ખરીદી કરવામાં આવી હતી. પ્રાંતિજના લીમલા ખાતે કોબીજ પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. નામધારી એનએસ 196 કોબીજનું બિયારણ ભેળસેળયુક્ત નીકળ્યું, જેમાં લીમલા ખાતે રહેતા ભીખાભાઈ ચતુરભાઈ પટેલ, પટેલ વિનયકુમાર ધનજીભાઈ, રોહિતકુમાર ધનજીભાઈ, નરેન્દ્રભાઈ પ્રહલાદભાઈ સહિતના ખેડૂતો દ્વારા પાક માટે બિયારણની ખરીદી કરી ખેતરોમાં ધરું નાખવામાં આવ્યું. બિયારણ, ખેડ, પાણી, દવા, ખાતર, મજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો. કંપનીમાં તથા તંત્રમાં રજૂઆત, છતાંય કોઈ જ કાર્યવાહી નહીં. નામદારીનું 196 બિયારણ આપણે એવું આવ્યું કે કોબી તમે ખેતરમાં જોઈ શકો છો અને એકદમ ફેલ નીકળી, એક સિઝન ગઈ, અત્યારે ઊભી કોબી રાખી છે, જોવા કોઈ આવ્યું નહીં, વળતર આવ્યું નથી. આમ ખેડૂતોની તો તમે પરિસ્થિતિ જોવો જ છો, દવા, ખાતર, ખેડ, બિયારણનો ખર્ચો, આ તમામ ખર્ચો મોથો પડેલ છે અને એક પણ દડો માર્કેટમાં ગયેલ નથી. કંપનીને જાણ કરી, કંપની હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. અધિકારીઓ એક વખત આવી સર્વે કરીને જતા રહ્યા, ફરીથી આવ્યા જ નથી. બે ફરજ ગયો, મને કહેશે 90 દાડે દળવા છે તમારા, ના વરસ પછી કહેજો કે જૂતો હજુ કોઈ જોવા આવ્યા નહીં. કયું બિયારણ હતું? 196 નામધારીનું. પાક તો નહીં પાજ્યો, હું ગાયને બે રહ્યા મેલી વાત તો રાહ જોઈ જોઈ પેલે યોગ્ય બિયારણનો ખર્ચો બધું આવે તો કોકવાળા નક આગળ શું થાય, કશું નહીં થાય. એવું કોઈ કાર્યવાહી કે ખેડૂતોને વળતર ના ચૂકવતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જતા ખેડૂતો દ્વારા આખરે ન્યાય મળે તે માટે પ્રાંતિજ ખાતે કાર્યરત ગ્રાહક હિત મંડળના દ્વારે પહોંચ્યા હતા. 100 દિવસ બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોએ ગ્રાહક હિત સુરક્ષા મંડળના દ્વારે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. તો ગ્રાહક હિત સુરક્ષા મંડળના પ્રમુખ નટુભાઈ બારોટ દ્વારા ફરિયાદ લઈને આધાર પુરાવા એકઠા કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર સંજય રાવળ, ZS TV, પ્રાંતિજ. નામદારી 196 નું લગભગ 10-15 વીઘા વાવેતર કરેલું. લગભગ મેં એમાં ખર્ચો લગભગ 5 લાખની અંદર ખર્ચો કરેલો અને એનું 100% ડુપ્લિકેટ, એટલે કંપનીએ નફો કરવા માટે ડુપ્લિકેટ બિયારણ ખેડૂતોને આપ્યું છે. મને એકલાને નહીં, લગભગ પ્રાંતિજ તાલુકાની અંદર 25-100 ખેડૂતો, સરેરાશ 100 ખેડૂતોની અંદર નુકસાન છે. લગભગ મને જ 20 લાખથી ઉપર નુકસાન છે. કંપનીને એ વખત જાણ કરી કંપનીએ એવું કીધું કે તમને 15 દિવસ કે 20 દિવસમાં યોગ્ય તમને વળતર અમે ચૂકવશું. લગભગ 3 મહિના ઉપર થયા, હજુ સુધી કંપની અથવા તો અધિકારી, એ વખતે સરકારી પ્રતિનિધિઓ પણ આવેલા, સર્વે કરી ગયેલા, પંચનામું કરેલું, પણ આજ એટલે લગભગ 3 મહિના થયા 100 દિવસ ઉપર, તો એ હજુ સુધી કોઈ અધિકારી નવો પાકે અમારે તો ફેલ જ્યો, એ સિઝન તો જઈ, આ નવી સિઝન પણ ફેલ જઈ. અમારે લગભગ મને એકલાને 20 લાખનું નુકસાન છે, એટલે આખા પ્રાંતિજ તાલુકામાં ઓછામાં ઓછું 15 કરોડ રૂપિયા ઉપરનું નુકસાન છે. કંપનીના ખાલી ફક્ત 25 લાખ રૂપિયા નફામાં ખેડૂતોને દેવાદાર અને આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરી રહ્યું એવું લાગે છે. અધિકારીઓ અને કંપની બંનેની મિલીભગત હોય એવું જણાઈ આવે છે, કે અધિકારીઓ કોઈ જવાબ જ નથી આપતા. આપણે જ્યાં ખેતીવાળા અધિકારી પાસે જો કહે તો જે હશે મેટર અમે જોઈ લેશું, તમે આપીને જતા રહો, બસ એટલો જવાબ આવ્યો. કોઈ વાત કરવા તૈયાર નહીં ખેતીવાડી અધિકારીએ. એટલે સરકારશ્રીને, મુખ્યમંત્રી સાહેબને અને જે તે વિભાગના અધિકારીઓ અને કંપનીને વિનંતી કરીએ છીએ કે તમે યોગ્ય ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે. લગભગ 1.5 લાખ રૂપિયાની કદાચ આવક થતા જ મારા પાસે હોય તો, એટલે મને ઓછામાં ઓછું 20 લાખ રૂપિયાનું પેલી થવા, 5 લાખ રૂપિયા મારો ખર્ચો છે, પહેલાં મારે લગભગ 12-15 લાખ રૂપિયા લોન ચૂકવવાની બાકી છે દેના બેંકમાં, તો મારે ચૂકવવી કઈ રીતના? અને બીજા ઓછીના લગભગ ઘણા ખેડૂતો પાસેથી હું 5000, 10000, 25000, 50000 રૂપિયા લાવ્યો છું, તો એને ચૂકવવા કઈ રીતના મારે? એટલે મને સરકાર